રેસ્ટોરન્ટ સ્ટાઇલ ખૂબ જ ટેસ્ટી અને સ્પાઈસી શાહી પનીર મસાલાની રેસીપી તમારે જોવી હોય તો મારો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો હેલો એવરીવાન હું કાજલ પંચોલી મારી ચેનલ સ્વાદિષ્ટ વાનગીમાં તમારું સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું રેસ્ટોરન્ટ સ્ટાઇલ ખૂબ જ ટેસ્ટી સ્પાઈસી પનીર મસાલા રેસીપી

તો એ બંને ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ શાહી પનીર મસાલા બનાવવા માટે મેં અહીં સૌ પ્રથમ સ્લો ફ્લેમ પર પેન મૂકી છે એમાં આઠથી દસ ટી સ્પૂન ઓઇલ એડ કર્યું છે અને મેં પાંચ મોટી સાઇઝના ઓનિયન લીધા છે એને મેં મોટા પીસીસ કરી અને ઓઇલમાં એડ કર્યા છે ત્યારબાદ આપણે ફ્લેમને મીડિયમ કરી દેવાનો છે અને ઓઇલ બધા ઓનિયનમાં જ્યાં સુધી સારી રીતે ઓબ્ઝર્વ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે અને એને બ્રાઉન કલરના થવા દેવાના છે ત્યારબાદ મેં અહીં બે મોટી સાઇઝના ટોમેટો લીધા છે એને પણ આપણે મોટા પીસીસ કરવાના છે હવે ઓનિયન બ્રાઉન કલરનો થઈ ગયો છે તો એમાં હું ટોમેટોને એડ કરી દઈશ અને બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે અને જ્યાં સુધી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે તો ટોમેટો અને ઓનિયન થાય ત્યાં સુધી આપણે ગ્રેવીની તૈયારી કરી લઈએ તો ગ્રેવી માટે મેં અહીં સિંગદાણા લીધા છે થોડા અને આઠથી દસ કાજુ લીધા છે તો હવે આપણે એને ક્રશ કરી લઈશું તો મેં અહીં કાજુને સિંગદાણાને ક્રશ કરી લીધા છે હવે હું ઓનિયન અને ટોમેટોને ક્રશ કરી લઈશ સ્ટવ ઓફ કરી દીધો છે મેં તો હવે મેં એને પણ ક્રશ કરી લીધા છે હવે ફરી પાછું આપણે સ્ટવ ઓન કરી અને સ્લો ફ્લેમ પર ઓઇલ મૂકવાનું છે લગભગ આઠથી દસ ટી સ્પૂન ઓઇલ મૂક્યું છે એમાં તજ અને લવિંગના ટુકડા એડ કર્યા છે પાંચથી છ હવે એમાં હું ગ્રેવી એડ કરી રહી છું અને ગ્રેવીને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની છે પહેલાં આપણે ટામેટા અને ઓનિયનને થવા દીધા હતા થોડીવાર એટલે આપણે હવે વધારે સમય એને નથી થવા દેવાનું બસ તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈને હવે આપણે એમાં મસાલો કરી દેવાનો છે મેં અહીં વન ટી સ્પૂન આદુ લસણની પેસ્ટ એડ કરી છે ત્યારબાદ કાજુ અને દાણાની પેસ્ટ બનાવી હતી તે એડ કરી છે ટુ ટી સ્પૂન મીઠું એડ કર્યું છે ટુ ટી સ્પૂન લાલ મરચાંની ભૂગી એડ કરી છે તમે જેટલું તીખું ખાતા હોય એટલું મરચું એડ કરી શકો છો વન ટી સ્પૂન હળદર એડ કરી છે વન ટી સ્પૂન મેં ગ્રેવી મસાલો એડ કર્યો છે અને વન ટી સ્પૂન પનીર મસાલાનો જે મસાલો આવે તે એડ કર્યો છે હવે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે જ્યાં સુધી ગ્રેવીમાં બધા મસાલા ઓબ્ઝર્વ ના થઈ જાય અને હવે એમાં હું પાણી એડ કરી દઈશ વન ગ્લાસ જેટલું તો ત્યારબાદ ફરી પાછું આપણે સારી રીતે બધું મિક્સ કરવાનું છે અને બે મિનિટ સુધી એને થવા દેવાનું છે ત્યારબાદ પનીર એડ કરવાનું છે મેં અહીં ઘરે બનાવેલું પનીર એડ કર્યું છે તમે પનીરનો વિડીયો ના જોયો હોય તો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દીધી છે તો તમે એ વિડીયો પણ જોઈ શકો છો હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને બે મિનિટ સુધી એને થવા દેવાનું છે હવે મેં અહીં વન ટી સ્પૂન ગરમ મસાલો એડ કર્યો છે અને ત્યારબાદ હું ધાણા એડ કરીશ ગાર્નિશ માટે તો હવે ફરી પાછું આપણે બધું સારી રીતે મિક્સ કરી દઈ અને એને હું પ્લેટ આઉટ કરી દઈશ તો મેં અહીં પનીરને પ્લેટમાં લઈ લીધું છે તો હવે હું એને ધાણા મૂકીને ગાર્નિશ કરી દઈશ તો તમને મારી આ શાહી પનીર મસાલાની રેસીપી કેવી લાગી તમે ઘરે જરૂરથી ટ્રાય કરીને મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો મારી રેસીપી પસંદ પડી હોય તો મારા વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો મળીશું ન્યૂ રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બા બાય ટેક કેર થેન્કસ ફોર વોચિંગ